નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા ચેતનભાઈ પટેલ સાથે. આજરોજ મહેસાણા જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં પરિવર્તન લાવવા માટેની રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો જોડાયા હતા તથા કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. આ રેલીની અંદર 600થી વધારે લોકોએ હાજરી આપી હતી. આ રેલી મહેસાણા જિલ્લા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયથી નીકળી મહેસાણા શહેરના રાજમહેલ રોડથી તોરણવાડી માતાનો ચોક, ભમરિયા નારા થઈ મોઢેરા સર્કલથી રાધનપુર સર્કલથી આંબેક્ટર બ્રિજ થઈ જેપકે પાર્ટી પ્લોટમાં આ રેલીનું સમાપન થયું હતું. આ રેલી ક્યાંથી નીકળી અને કઈ બાજુ નીકળી એનું જરા સંબોધન કરશો. મહેસાણા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન બાઇક રેલી જે અમારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ચિરાગ પ્લાઝા માના વસમ ચોકડીથી નીકળી બિલાડીબાગથી તોરણવાડી માતાના ચોકથી ભમરિયા નાળાથી નાગલપુર થઈ એરોડ્રોમ થઈ ગોપીનાળા થઈ અને જેકે પાર્ટી પ્લોટમાં સમર્પણ કરવામાં આવ્યું. જે આ રેલી યોજી એનું કારણ મુખ્ય હેતુ શું હતો? રેલી યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે યુવાઓ જાગૃત થાય, યુવાઓને ખબર પડે કે આ સરકાર જે અમારા ઉપર અત્યારે હાલ અત્યાચાર કરી રહી તો એ લોકો જાગૃત થઈ અને કોંગ્રેસની અંદર જોડાય, કોંગ્રેસની અંદર જોડાય, અમે એક મજબૂતાઈથી ભાજપ સામે લડી અને અમારી સરકારની રચના કરીએ. કેટલી સંખ્યા હશે અંદાજિત? સંખ્યા કેટલી હશે રેલીમાં? આ રેલીમાં અંદાજિત 300-400 બાઇક હતા અને કોઈ ડબલ સવારી હતા, કોઈ ગાડીઓ હતી, એટલે ખૂબ જંગી 2000 ઉપર પબ્લિક હશે અમારી. આપનું સ્વાગત છે સર. આજે જે મહારેલી સંબોધન યોજ્યું તમે એના વિશે શું કહેવા માગો છો? આજની રેલી મહેસાણા યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતની અંદર પરિવર્તન આવે, ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, આ શાસનની અંદર યુવાનો બેરોજગાર હોય, દિવસે ને દિવસે પેપર ફૂટતું હોય, મોંઘવારી સતત વધતી હોય, આ તમામ ક્ષેત્રે લોકો પરેશાન છે, એના માટે 2022માં પરિવર્તન આવે એના માટે પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં સર તમને કેવું લાગ્યું અને કેટલા માણસો હાજર રહ્યા? રેલીની અંદર તમામ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો, યુવાનો યુવકો ખૂબ જોડાયા અને અમને ખૂબ સપોર્ટ મળ્યો, જેથી કરીને અમને એવું ઈચ્છી રહ્યા છીએ, પબ્લિક પણ એવું ઈચ્છી રહી કે 2022માં પરિવર્તન 100% આવશે. પરિવર્તન 100% આવશે એવી ગેરંટી આપો છો? સમજો, દિવસે ને દિવસે મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, પેપર ફૂટતા હોય, આટલી બધી પરેશાની હોય, ડ્રગ્સની વાત હોય, દારૂની વાત હોય, તમામ ક્ષેત્રે ગુજરાતની અંદર ડ્રગ્સનું એપિસેન્ટર ગુજરાત બનતું હોય, મુદ્રાપોર્ટની અંદર લાખો કરોડોના ડ્રગ્સ પકડાતા હોય, તો આવી સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ. 2022માં પરિવર્તન થાય અને કોંગ્રેસની સરકાર આવે એના માટે યુથ કોંગ્રેસ ખૂબ તનતોડ મહેનત કરશે. જે આ દેશમાં આગળના આગળ મોંઘવારી વધી રહી છે એના વિશે બે વાક્યો સમજો. કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગેસના બાટલાના 500 રૂપિયા હતા, 400 રૂપિયા હતા, અત્યારે હાલ તમે જુઓ 1100 રૂપિયા 1200 રૂપિયા ગેસના બાટલાના થઈ ગયા છે. કોંગ્રેસની સરકાર આવશે 2022માં તો 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવશે. નક્કર વાત છે. ખેડૂતની વાત કોંગ્રેસ કરી રહી છે કે 3 લાખ સુધીનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવશે અને અમારી કોંગ્રેસ સરકાર ખેડૂતો માટેની, ગરીબો માટેની, મધ્યમ વર્ગ સાથે સંકળાયેલી સરકાર છે, અમીરોની સરકાર નથી. એટલે 2022માં 100% કોંગ્રેસની સરકાર આવશે. કોંગ્રેસની સરકાર આવશે તો એના પાછળ સેવા કોઈ સદે આ રેવડી જેવું તો નહીં હોય ને? નહીં, કોઈ રેવડી જેવી કોઈ વાત નહીં. ભૂતકાળમાં આજ કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરેલું છે. ભૂતકાળને આજ કોંગ્રેસની સરકારે રાજસ્થાનમાં, અત્યારે અમારી 40 સરકાર છે, ત્યાં 10 લાખ સુધીનું આરોગ્યની સુવિધા આપે છે, પેન્શન યોજના જે શિક્ષકો માટે ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી છે. 2022માં અમારી સરકાર આવશે, જૂની પેન્શન યોજના પણ ચાલુ કરવામાં આવશે. ચેતનભાઈ પટેલ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા.